धोरण सात विषय इंग्लिश गुजराती माध्यम। विद्यार्थी मित्रों, अपने यूनिट फोर में जई रहा छे। यूनिट फोर नु नाम छे क्वेश्चन्स ऑफ यस नो यस नो यस नो। प्रश्न ना जवाब हा ना हा ने नाम आपवाना छे। अहीं एक्टिविटी वन आपी छे जे पेज नंबर 40 ऊपर छे। तो दरेक विद्यार्थी मित्रों पोतानी पाठ्यपुस्तक खुली राखशे अने साथे साथे ध्यान आपशे। अहींया डायलॉग आप्यो छे, डायलॉग द्वारा तमारे प्रश्नना जवाब आपवाना छे। तो पहला आपणे डायलॉग जोईए। एक्टिविटी फर्स्ट में शुं कहेवा मांगे छे तो ध्यान आपे एक्टिविटी फर्स्ट में के रीड द एन्जॉय। अहींया तमने चित्रो साथेना डायलॉग आप्या छे। फर्स्ट छे के पार्थ अने टीचर वच्चेनी बातचीत छे। पार्थ सेड सर विल यू पनिश मी फॉर वॉट आई डीड नॉट डू। पार्थ शू कहे छे कि सर शू मने सजा करशो कि जे मैं कर्यु नथी। पार्थ शू जवाब आपे छे कि बे जे कर्यु नथी एनी तमे मने सजा आपशो। टीचर सेड नो ऑफकोर्स नॉट। शिक्षक कहे छे ना बिल्कुल नहीं अथवा तो अलबत्त नहीं पण। पार्थ सेड आई हैव नॉट डन माय होमवर्क टूडे। पछी पार्थ शू कहे छे के सर मैं आजे मारू होमवर्क पूर्ण कर्यु नथी। हवे पहला एने प्रश्न कर दीधो शिक्षक ने कि तमे मने सजा करशो, એટલે શિક્ષકે ના પાડી એટલે એને હિંમત આવી કે હું સાચું કહી દઉં, એટલે એને સાચું કહ્યું તો શું તમે મેં આજે હોમવર્ક પૂર્ણ કર્યું નથી એટલે એની મને સજા કરશો। હવે અહીંયા ક્વેશ્ચન્સ ત્રણ આપ્યા છે આ ડાયલોગના। જો અહીંયા મેં એ ભારે શબ્દના પણ મિનિંગ્સ લખ્યા છે। જો પનિશ એટલે સજા, ઓફકોર્સ એટલે અલબત્ત અથવા ચોક્કસ, होमवर्क एटले गृह कार्य, बराबर। तो आज पहलो डायलॉग है एना प्रश्नों डीड पार्थ डू हिज होमवर्क, शू पार्थे तेनु गृह कार्य पूर्ण कर्यु। तो अहीं जवाब में हा अने ना लखवानु छे पण फूल सेंटेन्स में। ओके, तो पहला हूँ त्रण सेंटेन्स तमने क्लियर कराई दो, बाकीना प्रश्नना जवाब हकार अने नकार में तमारी जाते લખવાના છે। હું ઓરલી કરાઈશ, તમારી જાતે અંદર લખવાના છે। તો અહીંયા કહે છે શું પાર્થે તેનું ગૃહ કાર્ય કર્યું, તો જવાબમાં શું આવશે નો, નકારમાં, એને ગૃહ કાર્ય નથી કર્યું। એટલે તો એણે શિક્ષકને કહ્યું કે મેં જે કર્યું નથી એ તમે મને સજા આપશો, બરાબર। એટલે એનો મિનિંગ એમ કે પાર્થે લેસન કર્યું નથી, એટલે અહીંયા જવાબ નકારમાં આવે। વાક્યની શરૂઆત ડીડથી થઈ છે, નકાર જ્યારે વાક્ય બનાવીએ તો શું કરવાનું, નો, પછી સબ્જેક્ટ આવશે પાર્થ, નો પાર્થ। વાક્યની શરૂઆતમાં ડીડ આપ્યું છે એ સબ્જેક્ટ પછી જશે ડીડ નોટ। ઓકે, નો પાર્થ ડીડ નોટ। હવે શું આવશે જવાબમાં કે ડુ હિઝ હોમવર્ક, ડુ એક ક્રિયાપદ છે, મુખ્ય ક્રિયાપદ છે, એટલે ડુ હિઝ હોમવર્ક, હોમ વર્ક। જવાબમાં શું લખ્યું આપણે, નકાર વાક્ય, બરાબર। પાર્થે શું કહ્યું કે શું મેં પાર્થે તેનું હોમવર્ક કર્યું છે, શું પાર્થે તેનું હોમવર્ક કર્યું છે, નો પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક, ના પાર્થે તેનું હોમવર્ક કર્યું નથી। પૂરા વાક્યમાં નકારમાં આ રીતે જવાબ લખાય છે। તો યાદ રાખજો, વાક્યની શરૂઆતમાં નો મૂકીએ ત્યારે એન કેપિટલ, નો પછી અલ્પવિરામ અને સબ્જેક્ટ પછી ડીડ નોટનો ઉપયોગ કર્યો છે, બરાબર, એટલે વાક્ય નકારમાં થયું। બીજું સેન્ટેન્સ છે વિલ ધ ટીચર પનિશ પાર્થ, શું શિક્ષક પાર્થની સજા કરશે, તો હા થોડીક ઘણીક સજા તો કરશે, નહીતર શિક્ષક એ સજા ન કરે એવું બને નહીં, થોડી ઘણી કરે કે સારું, કાલે તું બે વખત લખી લાવજે અથવા તારા પપ્પાની ચિઠ્ઠી લખી લાવજે અને કાલે
સાહેબને મળજે એવી કંઈક સજા કે જેનાથી છોકરું બીને ફરીથી હોમવર્ક ન કરે તેવું બને નહીં. બરાબર, એટલે અહીંયા વાક્ય હકારમાં લખીએ તો યસ ધ ટીચર વિલ. હવે આ હકાર વાક્ય છે તો વાય કેપિટલ, યસ પછી અલ્પવિરામ, યસ પછી ધ ટીચર એ કરતા છે. યસ ધ ટીચર વિલ, યસ ધ ટીચર વિલ પનિશ, મૂળ રૂપમાં આવશે પનિશ પાર્થ. હા, શિક્ષક પાર્થની સજા કરશે. ભલે ડાયલોગમાં તમને કહ્યું છે કે ના, પણ એ વખતે શિક્ષક એને સાચું બોલાવવા માટે આ વસ્તુ કહ્યું હતું કે ના, હું બિલકુલ નહીં કરું, એટલે બાળક સાચું બોલતો થઈ ગયો. એટલે અહીંયા કહ્યું છે કે હા, શિક્ષક પાર્થને સજા કરશે. નેક્સ્ટ શું છે કે ટીચર્સ વિલ પનિશ પાર્થ, શિક્ષક પાર્થને સજા કરશે. બીકોઝ, કારણ કે વાક્ય અધૂરું છે તો આપણે પૂર્ણ કરવાનું છે. તો શું આવશે પૂર્ણ? કે હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. ઓકે, વાક્યને પૂર્ણ કરીએ એટલે હી એટલે કોણ? પાર્થ. હી હેઝ નોટ ડન હોમવર્ક. જે તમારા પાઠ્યપુસ્તકમાં લખેલું છે કે હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક, ડન હિઝ હોમવર્ક, હોમવર્ક, તેણે તેનું ગૃહકાર્ય કર્યું ન હતું. એટલે આ વાક્ય જે અધૂરું છે એનો અહીંયા જવાબ લખ્યો છે. બરાબર, શું થશે કે ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. શિક્ષકે પાર્થને સજા કરી કારણ કે તેને તેનું ગૃહકાર્ય પૂર્ણ કર્યું ન હતું. બરાબર, આ મેં તમને એક્ઝામ્પલ આપ્યા છે કે ત્રણ જવાબ યસ અને નોમાં પૂરા વાક્યમાં કેવી રીતે જવાબ લખાય છે તે. તમારે પણ આગળના ડાયલોગમાં જવાબ જાતે લખવાના છે. હું તમને કહીશ અને જવાબ બોલીશ. બરાબર, એ જવાબ તમારે જાતે લખવાના છે. તો નેક્સ્ટ ડાયલોગ શું કહે છે? નેક્સ્ટ ડાયલોગ તુષાર અને જીગર વચ્ચેનો છે. તો તુષાર શેઠ જોઈએ. હવે તુષાર શેઠ જીગર, યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ્સ એગો. તુષાર કહે છે કે જીગર, તારા પિતા થોડા મહિના પહેલાં એ કાળા હતા. ફ્યુ મંથ્સ એગો, ફ્યુ મંથ્સ એગો એટલે થોડા મહિના પહેલાં તે કેવા હતા? કાળા હતા. બટ નાઉ હી ઇઝ લુકિંગ વેરી ફેર, પરંતુ હવે તે ખૂબ ગોરા દેખાઈ રહ્યા છે. શું કહે છે? કે પરંતુ હવે તે ખૂબ ગોરા દેખાઈ રહ્યા છે. જીગર સે યસ યુ આર રાઇટ. જીગર કહે છે હા, તું સાચું કહો છો. તુષાર સે ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ. તુષાર એને પ્રશ્ન કરે છે, શું કરે છે કે શું તેણે ફેરનેસ એટલે મોં લગાવવાની, ગોરા થવાનું ક્રીમ લગાવે છે? જીગર સે નો હી ડઝન્ટ. જીગર કહે છે ના, તે ક્રીમ લગાવતા નથી. તુષાર સે ડીડ ધ કન્સલ્ટ અ બ્યુટિશિયન. બ્યુટિશિયન એટલે કોણ? કે સૌંદર્ય તજજ્ઞ, જે બ્યુટી પાર્લર કહીએ આપણે તે. અને કન્સલ્ટ એટલે સંપર્ક. હવે તુષાર શું પ્રશ્ન કરે છે? શું તારા પિતા અથવા શું તે બ્યુટિશિયન એટલે કે સૌંદર્ય તજજ્ઞનો સંપર્ક કરે છે? હવે જીગર શું જવાબ આપે છે? જો નો સી બી ફોર ટુ મંથ્સ. શું કહે છે જીગર? કે જો બે મહિના પહેલાં, બિફોર એટલે પહેલાં, હી વોઝ વર્કિંગ ઇન અ ઓઇલ મિલ. તે બે મહિના પહેલાં ઓઇલ મિલ એટલે કે તેલ મિલમાં કામ કરી રહ્યા છે હતા. બરાબર, હી વોઝ વર્કિંગ, અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કર્યો છે. વોઝ વર્કિંગ, વર્કિંગ પાછળ આઈએનજી મૂક્યો છે એટલે અહીંયા શું આવશે? તેલ મિલ. તો અહીંયા એ શું કહેવા માગે છે? કે તે બે મહિના પહેલાં તેલ મિલમાં કામ કરી રહ્યા હતા. એન્ડ નાવ, અને હવે એટલે હમણાં, વર્તમાન કાળ માટેનું વાક્ય છે. નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લાવર મિલ. ફ્લાવર મિલ એટલે
आटा मिल, आटा एटले लोटना लोटनी मिल जे कहेवाय छे। ही इज वर्किंग એટલે એ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કર્યો છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઇઝનો ઉપયોગ કર્યો છે અને પ્લસ આઈએનજી બરાબર, અને નામ આપ્યું છે એટલે હમણાં તે આટા મિલમાં કામ કરી રહ્યા છે। હવે જો આ જોક્સ જેવું લાગે છે તમને ડાયલોગ કે પહેલાં કાળા હતા હવે સફેદ કેમ છે, પણ એ જ્યાં કામ કરે છે તેનું આ કાર્ય દેખાય છે બરાબર। હવે તમને ખબર પડી હશે કે એમાં કયા સ્પેલિંગ ભરે છે, તો જો ફ્યુ એટલે થોડું, એગો એટલે અગાઉ પહેલાં, એપ્લાય એટલે લગાડવું, બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ, એન્ડ ઓઇલ મિલ એટલે તેલની મિલ, ફ્લોર મિલ એટલે આટા મિલ અથવા લોટની મિલ। ઓકે, તો અહીંયા પ્રશ્ન છે ફર્સ્ટ કે ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ, શું જીગરના પિતા એ ફેસ ક્રીમ લગાવે છે, તો જવાબમાં એપ્લાય એટલે લગાડવું, તો જવાબમાં નકાર આવે, તો જવાબ લખીએ અને તમે પણ ધ્યાનથી લખતા રહેજો કે નો જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય, નો જીગર્સ ફાધર્સ ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ, મ પર લગાડવાની ક્રી તેમ લગાડતા નથી। ઓકે, પહેલાં જ પ્રશ્નના જવાબમાં નો આવશે। હવે સેકન્ડમાં જોઈએ કે ડીડ ફાધર્સ ડીડ જીગર્સ ફાધર્સ કન્સલ્ટ બ્યુટિશિયન, શું જીગરના પિતા એ સૌંદર્ય તજજ્ઞના સંપર્ક કરતા હતા, તો તમને આ ડાયલોગ પરથી ખબર પડે છે કે ના, તે નહોતા કરતા, એટલે જવાબ પણ શેમાં આવશે, નકારમાં। તો લખો જવાબ કે નો જીગર્સ ફાધર્સ ડીડ નોટ, ફરી એકવાર બોલું છું, નો જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન, ના જીગરના પિતા એ સૌંદર્ય તજજ્ઞના સંપર્ક કરતા ન હતા। નેક્સ્ટ છે કે ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ મિલ, શું જીગરના પિતા કોલસા મિલમાં કામ કરતા હતા, કોલ મિલ એટલે કોલસાની મિલ, ઓકે, તો ના એ ઓઇલ મિલમાં કામ કરતા હતા, કોલસા મિલમાં કામ કરતા નહોતા, એટલે જવાબ પણ નકારમાં આવશે। તો જવાબ લખો નો જીગર્સ ફાધર ડીડ નોટ, નો જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ મિલ। ઓકે, તો તમને આ ત્રણેય જવાબ શેમાં લાગ્યા, નકારમાં। મેં અહીંયા પ્રશ્ન લખ્યા છે કે ડીડ જીગર્સ ફાધર્સ વર્ક્સ ઇન અ કોલ મિલ, તો નો જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક્સ ઇન અ કોલ મિલ। ઓકે, હવે તમારા પેજ નંબર 41 પર આપેલો છે ત્રીજો ડાયલોગ। હવે એ ત્રીજો ડાયલોગ શું કહે છે, ટીચર્સ અને ચિન્ટુ વચ્ચેનો ડાયલોગ છે। હવે ટીચર્સ શું કરે છે, જુઓ કે પ્રશ્ન કરે છે ટીચર્સ કે વાય આર યુ લેટ ટુડે, ચિન્ટુને કહે છે કે શા માટે તું આજે મોડો છો। ચિન્ટુ સે સર આઈ ગોટ અપ અ બાઇટ લેટ ટુડે, ચિન્ટુ કહે છે કે સાહેબ આજે હું થોડો મોડો ઉઠ્યો છું, એટલે કે જાગ્યો છું, હું આજે થોડો મોડો ઉઠ્યો છું, આઈ વોઝ ઇન અ હરી, હું ઉતાવળમાં હતો, હરી એટલે શું, ઉતાવળ, ઝડપથી કામ કરે તે, જલ્દી, હું જલ્દીમાં હતો અથવા ઉતાવળમાં હતો, એન્ડ આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ, અને મેં સખત જોરથી ટૂથપેસ્ટ દબાવી, પ્રેસ એટલે દબાવવું, એન્ડ ધ હોલ પેસ્ટ કમ આઉટ, અને જે બધી બહાર નીકળી છે એને શું કરતો હતો, એ કમ આઉટ, અને તે બધી જ પેસ્ટ બહાર આવી, એણે શું કહ્યું કે હોલ પેસ્ટ એટલે બધી જ પેસ્ટ, કમ આઉટ એટલે બહાર આવી, આઈ ટ્રાય વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ, મેં એ પેસ્ટને પાછી ટ્યુબમાં નાખવાને ખૂબ જ પ્રયત્ન કર્યો, શું કહે છે કે મેં તે પેસ્ટને પાછી ટ્યુબમાં નાખવાને, બેક એટલે પાછું, ટ્યુબમાં નાખવાની ખૂબ જ પ્રયત્ન કર્યો, બટ આઈ ટ્રાય ફોર મોર ધેન એન અવર, હું તે એક કલાક સુધી પ્રયત્ન કરતો રહ્યો,
बट आई फेल, परंतु हूँ नपास, એટલે કે નિષ્ફળ ગયો. સોરી, ફેલ એટલે અહીંયા નિષ્ફળ જવું, તો પરંતુ હું તેમાં નિષ્ફળ ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, પછી હું શાળાએ આવવા માટે શરૂ કર્યો, એટલે કે શાળાએ આવવા માટે નીકળી ગયો. સો આઈ રીચડ લેટ, તેથી હું મોડો પહોંચ્યો. રીચ એટલે પહોંચવું, બરાબર. જો હવે ચિંટુનું કામ શું હતું, આજે મોડો ઉઠ્યો એટલે ઝડપથી એને કામમાં એને પ્રેસ દબાવી દીધી, એટલે કે ટ્યુબને જોરથી દબાવી એટલે બધી જ પેસ્ટ બહાર નીકળી, અને પાછી એણે નાખવાનો પ્રયત્ન કર્યો. સતત એક કલાક એણે એ પ્રયત્ન કર્યો, પણ તે પેસ્ટ અંદર ગઈ નહીં, એટલે એ મોડો પડ્યો, બરાબર. હવે આ ડાયલોગના આધારે પ્રશ્ન છે તમારા, કે ડીડ ચિંટુ ગેટ અપ ઓન અ ટાઈમ, શું ચિંટુ સમયસર ઉઠી શક્યો, બરાબર. ગેટ અપ એટલે ઉઠ્યું, તો જવાબ શેમાં આવશે, નકારમાં. કે તમને ડાયલોગમાં કહે છે કે આઈ ગેટ અપ અ બિટ લેટ ટુડે, બરાબર. તો જવાબ શું લખશો, નો ચિંટુ ડીડ નોટ, લખતા રહેજો, નો ચિંટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ, ના ચિંટુ એ સમયસર ઉઠ્યો ન હતો. નેક્સ્ટ શું કહે છે, કે ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ, ડીડ હી સક્સેસ. શું કહેવા માગે છે, શું ચિંટુ એ ટ્યુબમાં પાછી પેસ્ટ મૂક્યો, શું તે સક્સેસ ગયો. તો જવાબમાં શું લખશો, યસ, કે યસ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ, હા ચિંટુએ એ પેસ્ટને પાછી ટ્યુબમાં નાખવાનો પ્રયત્ન કર્યો, બરાબર. બટ પરંતુ શું કહેવાય, હી ડીડ નોટ સક્સેસ, પરંતુ તે સક્સેસ ગયો ન હતો, એટલે કે તે નિષ્ફળ ગયો, અરે તે સફળ થયો ન હતો, એટલે હી ડીડ નોટ સક્સેસ. અહીંયા ડીડ હી સક્સેસ છે, એની જગ્યાએ શું લખવાનું, કે હી ડીડ નોટ સક્સેસ, ઓકે. નેક્સ્ટ શું કહે છે, કે ડીડ ચિંટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ, શું ચિંટુ સમયસર શાળાએ પહોંચી શક્યો. તો જવાબમાં શું આવશે, નો, તો લખતા રહેજો, નો ચિંટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ, ના ચિંટુ એ સમયસર સ્કૂલમાં પહોંચ્યો ન હતો, બરાબર. હવે જોઈએ આગળનો જે ડાયલોગ છે, એ ડાયલોગ શું કહેવા માગે છે, ફાતિમા બીબી છે અને મુલ્લા નસરુદ્દીન વચ્ચેનો ડાયલોગ છે, અને એમાં એના મિત્ર છે સિરાજ, ઓકે. તો જોઈએ આપણે, તો ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. અહીંયા શું કહે છે, કે ફાતિમા બીબીએ એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવા ઈચ્છતી હતી. અહીંયા લખ્યું છે ગેટ રીડ, છુટકારો મેળવવો. તો ફાતિમા બીબીને એક ઘરડી બિલાડી પાડી હતી, એનાથી તેને છુટકારો મેળવવો હતો, ઓકે. સી આસ્ક્ડ હર હસબન્ડ, તેણે તેના હસબન્ડ એટલે કે પતિને કહ્યું, મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ધ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર દેર. હવે એ શું કહે છે, કે તેણે તેમના પતિને મુલ્લા નસરુદ્દીનને બિલાડીને નજીકના જંગલમાં લઈ જઈને ત્યાં છોડી આવવા કહ્યું, બરાબર. ફાતિમા બીબીએ શું કહ્યું, કે એક નજીકના જંગલમાં જઈને આ બિલાડીને છોડી આવો. તો આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસ પછી, મુલ્લા વોઝ નરેટિંગ ધીસ ઇન્સિડેન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. હવે થોડા સમય પછી મુલ્લા આ ઘટના તેમના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા, ઓકે. તો એ આ વાક્ય એમને કહી રહ્યા હતા, એટલામાં મુલ્લા અને સિરાજ બંને વચ્ચે વાતચીત ચાલે છે. શું કહે છે, જુઓ, કે મુલ્લા સેડ આઈ પુટ ધ કેટ ઇન ટુ અ બાસ્કેટ, વોક થ્રો અનનોન સ્ટ્રેટ, રીચડ ધ ફોરેસ્ટ. મુલ્લા શું કહે છે, કે મેં બિલાડીને એક ટોપલીમાં મૂકી, ઇન ટુ અ બાસ્કેટ એટલે કે ટોપલીમાં મૂકી,
અને અજાણી શેરીઓમાંથી પસાર થઈ, અનનોન એટલે અજાણી અથવા તો જાણતું ન હોય તેવું. અહીંયા મેં લખ્યું છે અજાણી, અનનોન એટલે અજાણી કે જાણીએ ન તેવી, સ્ટ્રીટ એટલે શેરી. તો શું કહે છે કે તે અજાણી શેરીઓમાંથી પસાર થઈ જંગલમાં પહોંચ્યો. ક્યાં પહોંચ્યા? જંગલમાં પહોંચ્યા, રીચ ટુ ફોરેસ્ટ, જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રેટ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રીચ અ ડેન્સ ગ્રોવ. ડેન્સ એટલે ઘાટું અને ગ્રોવ મીન્સ ઉપમાન. શું કહેવા માંગે છે આમાં? કે મેં ઘણી જ પગદંડીઓ દ્વારા, એટલે કે ગોળ ગોળ ફરતી ઘણી પગદંડીઓ પર ચાલીને હું તે ગાઢ ઉપવનમાં પહોંચ્યો. ગાઢ ઉપવન એટલે શું? જંગલમાં. એટલે ત્યાં એ છોડવા ગયો હતો. નેક્સ્ટ શું કહે છે કે ધેન આઈ ઓપન ધ બાસ્કેટ એન્ડ કેટ જમ્પડ આઉટ. અને પછી મેં આ બાસ્કેટને ખોલી અને બિલાડી કૂદીને બહાર આવી. સિરાજ શેઠ, હવે સિરાજ શું કહે છે જોઈએ. સિરાજ શેઠ, સો ફાઇનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ. ડીર ફાતિમા થેન્ક યુ. સિરાજ કહે છે તેથી છેલ્લે કે અંતમાં તમે આ ઘરડી બિલાડીથી છુટકારો મેળવ્યો. શું ફાતિમાએ થેન્ક યુ કહ્યું? થેન્ક યુ એટલે આભાર માન્યો. મુલ્લા શેઠ, નો ફાતિમા થેન્કડ ધ કેટ. મુલ્લાએ મુલ્લા કહે છે કે ના, ફાતિમાએ બિલાડીને આભાર માન્યો. શું કહે છે? ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. કેવી રીતે? તો સિરાજ કહે છે વાય સો. સિરાજ કહે છે શા માટે, કેવી રીતે અથવા શા માટે. મુલ્લા શેઠ, આઈ કમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. મુલ્લા કહે છે કે હું ઘરે પાછો બિલાડીના કારણે આવ્યો. આઈ ફોલો હર, હું તેની પાછળ પાછળ આવ્યો. હવે તો તમે વિચાર કરો કે જેને આપણે છોડવા ગયા એ જ, એની જ પાછળ પાછળ આપણે આવ્યા છે ને, સરસ મજાના ડાયલોગ. તો આમાં પણ પ્રશ્ન આપ્યા છે ત્રણ, એના પણ યસ અને નોમાં જવાબ આપવાના છે. તો જોઈએ શું કહે છે કે ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ. શું ફાતિમા બીબીને બિલાડી ગમતી હતી? તો નો. ઓકે, તો જવાબમાં શું આવશે? નો, ફાતિમા ડીડ નોટ લાઈક. નકાર તો તમને એક વખત બનાવશો એટલે તમને પણ આવડી જશે કે નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઈક ધ કેટ. ના, ફાતિમા બીબીને બિલાડી ગમતી ન હતી. સેકન્ડ શું કહે છે કે ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ. શું મુલ્લાએ બિલાડીથી છુટકારો મેળવ્યો? યસ, શરૂઆતમાં તો હા, કે યસ મુલ્લા ગેટ રાઈટ ઓફ ધ કેટ. હા, મુલ્લાએ તેનાથી કે બિલાડીથી છુટકારો મેળવ્યો. ડીડ મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ હાઉસ. શું મુલ્લા તેના ઘરે તે જ રસ્તા માટે ભૂલી ગઈ હતી? તો યસ, મુલ્લા ફોરગેટ ધ વે ટુ હિઝ વર્ક હોમ. હા, મુલ્લા તેના ઘર માટેનો રસ્તો ભૂલી ગયો હતો. મુલ્લાએ તેને પહેલાં છુટકારો મેળવી દીધો કે ચલો બાસ્કેટમાંથી બિલાડી બહાર નીકળી ગઈ, એટલે એણે પહેલાં છુટકારો મેળવ્યો. બરાબર, હવે એણે છુટકારો મેળવ્યા પછી એણે એ જ બિલાડીથી પાછળ ને પાછળ તે ઘરે પહોંચી ગયો. તો કે છે એના માટેનો જવાબ હકારમાં હતો અને પછી પણ તમને હકારમાં જવાબ મેળવ્યો. કેવી રીતે? કે ભૂલી ગયો હતો આ રસ્તો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી ફર્સ્ટ અહીંયા પૂર્ણ કરી, ચાર ડાયલોગ જોયા, ચારે ચાર ડાયલોગના અહીંયા પ્રશ્નના જવાબ આપ્યા છે યસ અને નોમાં. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્નોને ફરી એકવાર તમારી જાતે પેન્સિલથી પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે અને દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્નોના જવાબ હકાર અને નકાર ફૂલ સેન્ટન્સમાં લખીને આપણે સમજવાના છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ડાયલોગ એક વખત વાંચી જવાનો. ઓકે, થેન્ક યુ.